વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપને ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષય જોવાના છે. એમાંથી પહેલો પાઠ આપને જોવાના જે છે એ છે ભારતનો વારસો. ભારતનો વારસો આપના માટે એક અમૂલ્ય ભેટ છે. જ્યારે આપણે આ પાઠ વિશે ઊંડાણમાં જવાના છીએ ત્યારે એક મહત્વની બાબત આપણે ધ્યાનમાં રાખવાની જરૂરી છે. આ પાઠ આપણે 3 વિભાગમાં વહેંચ્યા છે અને પહેલા વિભાગમાં આપણે થોડા હેતુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. પહેલો હેતુ હશે ભારતનો વૈવિધ્યસભર વારસા વિશે જાણવાનું. એના પછી આપણે સંસ્કૃતિનો અર્થ જાણી લઈશું. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિના વારસાના વિવિધ વિભાગો કયા છે એ જાણી લઈશું. અને એમાંથી જે પહેલો વિભાગ જે છે ભારતનો પ્રાકૃતિક વારસો, એના વિશે આપણે ઊંડાણમાં જોઈ લઈશું. હવે મહત્વનું છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને એના ભારતના વિશે પ્રાચીન ગ્રંથોમાં જેમ કે વિષ્ણુ પુરાણમાં ભારતના વિશે લખેલું છે, ઉત્તર યસ સમુદ્રસ્ય હિમાદ્રશ્યૈવ દક્ષિણમ વર્ષતત ભારત નામ ભારતીયત્ર સંસતિ. જેનો અર્થ એવો છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ એ ભારતવર્ષ છે. આપણે મેપમાં જોઈ શકીએ, મેપમાં આપણે નકશામાં જોઈએ કે ભારતના 3 વિસ્તારમાં સમુદ્ર છે, જ્યારે ઉપરની બાજુમાં હિમાલય પર્વત છે. એટલે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર છે અને ત્યારે ઉત્તરમાં આપણે હિમાલયની પર્વતરાંગ જોઈ શકીએ છીએ. ભારતની આ મળેલી કુદરતી દેન છે. આ કુદરતી સીમાઓ ભારતની ભેટમાં મળી છે. હવે આ વિસ્તારમાં જેમનો જન્મ થાય છે તેમને ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. જેમ ભારતીય તરીકે આપણને ઓળખવામાં આવે છે, પરંતુ આ ભાગની, આ ખંડની, આ પ્રદેશની અનેક નામોથી ઓળખવામાં કયા નામો છે? ભારતવર્ષ, ભરતખંડ, જમ્મુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. એક માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછવામાં આવશે કે ભારતને કયા નામથી ઓળખવામાં આવે છે અને તમને કદાચ ઓપ્શન આપવામાં આવશે. તમારે આ નામો યાદ રાખવાની જરૂરી છે. પૂર્વ પશ્ચિમ દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ. અને આ દેશની સમૃદ્ધિ આટલી બધી હતી કે આ દેશ તરફ દેશ વિદેશના લોકો આકર્ષાઈ ગયા હતા. તેઓ આ દેશમાં વેપાર કરવા માટે આવતા હતા. અહીંના મસાલાઓ, કપડાઓ ઘણા પ્રસિદ્ધ હતા અને ઘણા બધા પ્રજાઓ ભારત દેશમાં આવતી રહી વેપાર કરવા માટે. અને જેમ જેમ સમય વીતતો રહ્યો, ઘણી બધી પ્રજાઓ ભારત દેશમાં સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિની મહાનતમાં ભળી પણ ગઈ. હવે તેઓ જયારે આવી ગયા ત્યારે પોતાની સાથે પોતાની સંસ્કૃતિ, ભાષા, કલા, ધર્મ બધું જ સાથે લઈ આવ્યા. અને એમને પોતાની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ અહીંના લોકોની સંસ્કૃતિ સાથે વહેંચી અને અહીંની સંસ્કૃતિ જે હતી એમને અપનાવી લીધી. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા જે હતી એ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશમાં સતંત્ર ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા છે અને
एक पीढ़ी माँ थी बीजा पीढ़ी माँ आपने पूर्वजोए जो वारसो अपना माटे राख्यो छे एनु हस्तांतरण थयुं छे आने एवी ज रीते आपनो देशनो विकास थतो गयो छे। હવે ભારત દેશનું સ્થાન અને વિસ્તારને દ્રષ્ટિ જોઈએ તો ભારત દેશનો વિસ્તાર જે છે એ ઘણો વિશાળ છે। પ્રાચીન સમયમાં ભારત દેશ ઘણો વિશાળ હતો, એની અંદર પાકિસ્તાન, અફઘાનિસ્તાન એવા વિસ્તારો પણ સમાવેશ હતો। પણ હાલની દ્રષ્ટિએ આપણે ભારત વિશે જોઈએ તો ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે વિસ્તારની દ્રષ્ટિએ, અને જનસંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે ચીન પછી આપનો નંબર આવે છે, જે બીજો ક્રમાંક છે। ભારતનું વૈવિધ્યસભર વારસાને વિશે આપણે જોઈએ છીએ ત્યારે આપણે ભારત દેશી આખા જગતને જે મૂલ્ય આપે છે એના વિશે જાણવાની જરૂરી છે। ભારતની સંસ્કૃતિ જે છે એ શાંતિપ્રિય છે, શાંતિનો સંદેશો આખા જગતને એ સંભળાવે છે, અને અહીં જે છે જે લોકો રહેતા હતા એ વેપારી રહ્યા છે। ભારતની સંસ્કૃતિ પણ વેપારી રહી છે, ઘણા બધા બંદરો હતા જ્યાં ઘણા પરદેશો આવીને વેપાર કરવા આવી કરતા હતા। ભારતની સંસ્કૃતિમાં સહજિત આનંદ અનુભવ પ્રાપ્ત થાય છે, અને અહીં વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની। ભારત દેશે આખા જગતને અહિંસા અને શાંતિના મૂલ્યો આપ્યા છે, જેનો આખા વિશ્વએ સ્વીકાર કર્યો છે અને પ્રશંસા કરી છે, અને આ મૂલ્યોનો પ્રસાર કરવા માટે ગાંધીજીનું નામ આપણે લેવું જ પડે। સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ સુધીના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા આ દેશને સમૃદ્ધ બનાવ્યું છે, અને આ ભવ્ય વારસો જે છે એના નિર્માણ અને ઘડતર માટે ઘણા બધા લોકોનો અગત્યનો અને મહત્વનો ફાળો છે। ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રજ્ઞો, રાજનીતિઓ, ઇતિહાસકારો, સમાજકારો, સમાજ સુધારકો વગેરે ઘણા બધાનો ફાળો છે। તેઓએ પોતાનો ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજ વગેરે પણ ભારત દેશને આપ્યો છે, અને એટલા માટે જ આપણે કહી શકીએ છીએ કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ છે, અને ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું છે એ પ્રમાણે થયું છે। હવે સંસ્કૃતિનો અર્થ એટલે જો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, બીજા શબ્દમાં પણ આપણે કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। જીવન જીવવાની રીત એટલે શું, કેવી રીતે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિ બને છે। હવે પરિવર્તન કેવી રીતે આવે છે, આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો આપણે દાખલો લઈ શકાય કોવિડ-19 નું। આ મહામારી આખા જગતમાં ઘેર વર્તાવી રહી છે, આ મહામારીનો સામનો કરવા આખો જગત એમને સામે લડી રહ્યું છે, લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, શિક્ષણ પદ્ધતિમાં આમૂલાગ્ર એવા પરિવર્તન આવતા દેખાય છે, માણસનો સામાજિક પરિવર્તનમાં વર્તનમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, જ્યારે માનવ સંસ્કૃતિમાં ઘણા એવા બદલાવની આગાહી છે એવું લાગે છે। માન સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ,
માનવ સમાજની કેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરનારી જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શો સદર સરવાળો એમાં જોવા મળે છે. એટલા માટે સૌથી મહત્વનું છે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ આપણે કેવી રીતે રહીએ છીએ અને આપણા જીવનમાં કયા પ્રકારના દેવો છે એના થકી જે માનવ મન ખેડાણ થયેલું છે એને જે સંસ્કૃતિ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વારસાઓ ભારતીય વારસો એટલે શું આ માર્ગ જાણી લેવાની જરૂરી છે અને એક માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછી શકાય. વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તમારે ધ્યાન રાખવાનું હોય તો આ પાંચ શબ્દ યાદ રાખો, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણા ભારત દેશનો ઇતિહાસ જે છે એ હજાર વર્ષ પુરાણો છે અને ઘણા બધા લોકોએ વારસા હેઠળ આપણા માટે ઘણી બધી વસ્તુઓ આપણા દેશમાં છોડી ગયા છે. હવે અને એટલા માટે જ આપણે આપણા દેશના જે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો જે છે એના ઉપર ગર્વ છે. હવે વારસાના બે વિભાગ આ વારસા બે વિભાગમાં છે. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે ભારતનો પ્રાકૃતિક વારસો વિશે જોઈએ તો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટલે જ પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી છે અને કુદરતની માનવ જાતની રહેલી એક ભેટ છે અને ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. કેમ? કેમ કે એમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. એમાં વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂદૃશ્ય, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. અને આપણે કેવા તો ભાગ્યશાળી છીએ કે આપણે એવા પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણા માટે આહાર આપ્યો છે, પાણી આપ્યું છે, શુદ્ધ વાયુ આપ્યું છે અને એની સાથે સાથે નિવાસ જેવી લગભગ બધી આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો વ્યવહાર માણસનો જે રહેલો છે એ દૃઢ છે અને નિકટનો છે. અને એના ઉદાહરણો જોઈએ તો પંચતંત્રની વાર્તાઓ કે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ આપણે જોઈએ તો એમાં આ સંબંધ દર્શાવાય છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથે સંબંધ આપણે જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગ ઉપચાર એટલે આયુર્વેદિક નેચરોપથી અને આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પ્રકૃતિ પ્રકૃતિ પર આધારિત છે. હવે ભ્રમિદ્રશ્યો એટલે ભૂમિ આકારો દ્વારા અનેક ભ્રમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એમાં લેન્ડસ્કેપ એટલે ભૂમિનો જે આકાર છે એ અલગ અલગ હોય છે. બધી જ આપણા ભારત દેશમાં બધી જ જગ્યામાં પર્વત જોવા નથી મળતા, સપાટ મેદાનો પણ જોવા મળે છે, રણનો પ્રદેશ પણ મળે જોવા મળે છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ છે, ખનિજો છે, અમનો પંચપંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. ત્યાં બારે માસ ભરપૂર પાણી વહેતો હોય છે. ત્યાં ઘણા બધા યાત્રાના સ્થળો છે જેમ કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને એટલા માટે હિમાલયનું મહત્વ ઘણું બધું છે. એની સાથે સાથે બીજો મુદ્દો છે નદીઓ છે.
નદીઓ ભારત દેશમાં સમૃદ્ધિ લાવે છે, પાણી વગર કોઈ જીવી શકતો નથી, અને પ્રાચીન કાળથી નદીઓએ પ્રાકૃતિક માર્ગો પૂરો પાડ્યો છે. અને ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે, ત્યાં જ ઉગમ પામી છે, ત્યાં જ લોકો સ્થાયી થયા છે અને સમૃદ્ધ બન્યા હતા. આપણા દેશમાં ઘણી બધી નદીઓ છે, સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ઘણી બધી નદીઓ છે. અને આપને ખબર છે કે આપણા ઘરમાં પાણી આવે છે, નર્મદાનું પાણી આવે છે, તાપીનું પાણી આવે છે, સુરતમાં, સૌરાષ્ટ્રમાં, સાઉથ ગુજરાતથી પાણી ત્યાં લઈ જવામાં આવે છે. અને નદીઓનું મહત્વ બહુ અગત્યનું છે આપણા જીવનમાં. અને એના દ્વારા આપને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવું મહત્વની આપણી જરૂરિયાત જે છે એને સંતોષવામાં આવે છે. એટલા માટે નદીનું સ્થાન આપણા જીવનમાં અગ્રણી છે. અને એના લીધે જ ભારતમાં આપની નદીને લોકમાતા તરીકે બિરદાવીએ છીએ, એમને આપને આ બહુમાન આપ્યું છે. એની સાથે સાથે વનસ્પતિ જીવન બહુ અગત્યનું છે. આપણને જીવવા માટે ઓક્સિજનની જરૂરી હોય છે, અને જો વૃક્ષ ના હોય તો પછી ઓક્સિજનની અછત થવાની શક્યતા હોય છે. ભારતની પ્રજા શરૂઆતથી જ પર્યાવરણ પ્રેમી રહી છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા પણ કરવામાં આવે છે. વટ સાવિત્રીની સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વર્ણ સમૃદ્ધિથી ભરાયેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવન સમૃદ્ધિ બનાવે છે. એટલા માટે વનસ્પતિ જીવન આપણા માટે બહુ મહત્વનું છે. અને જે આપણને પ્રકૃતિ તરફથી મળેલું છે વન્યજીવન, પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ ધરાવે, પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવે છે. ભારત દેશમાં ઘણા બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ એવા ઘણા બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે. વિશ્વમાં પ્રસિદ્ધ એવા એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીર જંગલોમાં જોવા મળે છે. આપની ધાર્મિક માન્યતાઓને આધાર પર જોઈએ તો લોકોએ કેટલાક વન્યજીવોને જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવીઓના વાહન તરીકે સંબોધ્યા છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ ચાર સિંહો, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. અને ભારત સરકારે કઈ કસર છોડી નથી વન્યજીવનું રક્ષણ કરવા માટે, અને એમને એમના માટે અભયારણ્ય બનાવ્યા છે, અને એમની સુરક્ષા માટે ઘણા બધા કાયદા પણ ઘડવામાં આવેલા છે. આપણે આજે જયારે ચાર મુદ્દાઓ પર આપણે જયારે ધ્યાન કેન્દ્રિત કર્યા છે ત્યારે આપણે આ બે પ્રશ્નનો જવાબો લખવાની ફરજ છે. મુદ્દા સર એમના જવાબો તમે લખી શકો. પહેલો પ્રશ્ન તમારા માટે છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. બીજો પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. જેમાં ચાર બાબતો આપણે જોયા, એ ચાર બાબતોનો તમારે સમાવેશ કરવાની જરૂરી છે. Thank you.